ગુજરાતના 50% જિલ્લાઓમાં પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે તે જ અંગે પશુપાલકોની જે ચિંતા છે તેને લઈને અમે અવાજ ઉઠાવીશું, પશુપાલકો સાથે વાત કરીશું અને એમની સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરીશું। મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ડોક્ટર અનિલ વિરાણી, નાયબ પશુપાલન નિયામક જામનગર જિલ્લા પંચાયતના જોડાઈ ચૂક્યા છે, એજે કાછિયા જોડાઈ ચૂક્યા છે, પૂર્વ નિયામક છે તેઓ પશુપાલન ગુજરાત વિભાગ, અને થોડી જ વારની અમે અંદર ફોન લાઈન છે તે ચાલુ કરી દઈશું અને નંબર પણ અમે સતત ફ્લેશ કરતા રહીશું જેનાથી તમે અમારો સંપર્ક કરી શકો, નિષ્ણાતો પાસેથી તમે સૂચનો લઈ શકો કે આખરે આ લંપી વાયરસને વધતો કઈ રીતે અટકાવી શકાય, જો આપના પશુ લંપી વાયરસગ્રસ્ત થઈ ગયા છે તો એને કયા પ્રકારની હવે સારવાર રાખવી, કયા પ્રકારની દેખભાળ એની રાખવી, એનાથી તમે માહિતગાર થઈ શકો તે માટે અમે થોડી જ વારની અંદર એ નંબર પણ આપને ફ્લેશ કરીશું। મારી સાથે સ્ટુડિયોમાં મહેમાન છે, એમનેથી શરૂઆત કરીશું। સર, એ જણાવો કે આ લંપી વાયરસ જે સતત ફેલાઈ રહ્યો છે, સરકારે શું અત્યાર સુધીમાં પગલાં લીધા છે? લંપી વાયરસ માટે સરકારે તાકીદના ધોરણે તાત્કાલિક જે તે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક તંત્રને સાબદુ કરી અને જે પશુ બીમાર છે એને પ્રાથમિક પહેલાં પ્રથમ સારવાર આપી અને સરકારશ્રીની કેન્દ્ર સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર 5 કિલોમીટરની રેડિયસની અંદર વેક્સિનેશન પણ સ્ટાર્ટ કરી દીધું છે। બિલકુલ, આપણી સાથે એ જે કાછિયા જોડાઈ ગયા છે, સર એ જણાવો કે જે હવે કેસીસ વધી રહ્યા છે, હવે જે પશુઓના મોત થઈ રહ્યા છે એ રોકવા માટે શું કરવું પડશે? અત્યાર સુધી જે પશુઓના મોત થઈ ગયા એ થઈ ગયું, પણ હવે શું કરવું પડશે? જી સર, સર આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? એ જે કહે છે, હું આપની સાથે વાત કરી રહ્યો છું, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? હું મારી ટીમને વિનંતી કરીશ ફરી એક વખત એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે, પરંતુ તે પહેલા અમે એ પશુઓનો જે આંકડો છે તે આપને બતાવવા માંગીએ છીએ। અનિલભાઈ વિરાણી આપણી સાથે છે, ફરી એક વખત એમને એમની સાથે વાત કરીએ। સર, 1500થી વધુ પશુના અત્યાર સુધીમાં મોત થઈ ગયા છે, આ મૃત્યુ આંકને વધતો રોકવા માટે હવે શું કરવું? એમનો ફરી એક વખત આપણે સંપર્ક કરીશું। સર, તમારો અવાજ નથી આવી રહ્યો, અમારી ટીમ સાથે તમે એક વખત વાત કરો અને જે આ ટેકનિકલ એરર છે તે દૂર થાય પછી આપણે વાત કરીએ। સાહેબ, 17 જિલ્લાના 1746 ગામ અને 50,328થી વધુ પશુ સંક્રમિત થઈ ગયા છે, આપણી પાસે રસીકરણની શું વ્યવસ્થા છે કે આ જે પશુઓ છે સંક્રમિત થયા છે એને બચાવી શકાય અને વધુ સંક્રમિત ન થાય? રસીની સરકાર જોડે પૂરતી વ્યવસ્થા છે, સરકારશ્રી જોડે જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ 9,40,000 જેવો જથ્થો અત્યારે જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ છે અને વધુમાં જિલ્લાનો સ્ટાફમાં જે જામનગર છે, દેવું દ્વારકા છે, કચ્છ છે, જ્યાં વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાં કામધેનુ યુનિવર્સિટીમાંથી પણ આપણે વધારાનો સ્ટાફ ડેપ્યુટ કરી દીધો છે। એ જિલ્લાઓની અંદર આપણે પશુઓને ખાસ સારવાર મળી રહે તે હેતુસર 1962 ટોલ ફ્રી નંબર જાહેર કરી અને એ લોકોને સારવાર આપવા માટે પ્રાથમિકતા આપી રહ્યા છીએ અને દરેક પશુપાલકને ઘર બેઠા LSD ગ્રસ્ત અથવા ઇમરજન્સી કોલ એટેન્ડ કરી અને પશુઓને ઘર બેઠા સારવાર વિનામૂલ્ય મળી રહે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 1962 ઉપર અંદાજે 18,000 જેવા કોલ આવી ચૂક્યા છે છેલ્લી 22 તારીખથી અત્યાર સુધીમાં, એટલે એ રીતે વ્યવસ્થા કરી છે। વેક્સિનેશનને પણ અમે જિલ્લામાં ટીમો તૈનાત કરી અને 3 ટીમો અમે બનાવી છે, સારવાર ટીમ, વેક્સિનેશન ટીમ અને સર્વે ટીમ, એટલે 3 ટીમો અલગ અલગ રીતે સર્વે, રસીકરણ અને સારવારની વ્યવસ્થા કરી રહી છે। સાહેબ, રસી ઓછી પડે છે એવી પણ ઘણી જગ્યાએથી ફરિયાદો ઉઠી છે, તમે જામનગરનું કહ્યું તો એક ઓડિયો ક્લિપ પણ એની સામે આવી હતી કે ભાઈ રસી ઓછી છે શું કરવું, તો પાણીવાળી રસી આપી દો, એવા ઓડિયો ક્લિપ પણ સામે આવે છે, તો આપણી પાસે પૂરતો જથ્થો છે રસીનો? યસ યસ, અને શું એનું આપણે પૂરતું જે જિલ્લાઓમાં જરૂરિયાત છે ત્યાં વિતરણ કરી રહ્યા છીએ? ડેલી સર, જ્યારે જે જે જિલ્લાની માંગણી આવે તરત રાજ્ય સરકાર રસી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે, સમય પણ નથી જો સમયનો પણ બાદ નથી રાખતા અને વેક્સિનેશન રસી તાત્કાલિક પહોંચાડવામાં આવે છે। આપણી પાસે સર કેટલા જિલ્લાઓની અંદર આ રસીકરણનું જે અભિયાન છે તે ચલાવવામાં આવ્યું છે અને એનો કોઈ આંકડો છે કે આપણે આટલી રસીઓ પહોંચાડી છે અત્યાર સુધીમાં, આટલા પશુઓને વેક્સિનેટેડ કરી દીધા છે આપણે? આપણે અત્યાર સુધીમાં 6,68,000 જેવા પશુઓને વેક્સિનેશન કરી દીધું છે અને 17 જિલ્લામાં હાલ અસર જોવા મળી રહી છે। બિલકુલ, ફરી એક વખત આપણે સંપર્ક કરીએ
डॉक्टर अनिल विराणी नो। सर आपने अवाज पहुंची रहो छे मारो। अनिल जी आपने अवाज पहुंची रहो छे मारो। हाँ जी मारो पहुंची रहे छे आपने। जी जी बिल्कुल तमारो अवाज साहेब केवी व्यवस्था छे आपणे आ वखते हवे लंपी वायरस जे आव्यो छे आटली मोटी जे पशुओं मां थती बीमारी आवी छे एने पहुंची वळवा केवी तैयारी छे साहेब? અમારો જામનગર જિલ્લામાં સૌપ્રથમ કેસ 3 મે નોંધાયેલો છે, ત્યારથી અત્યાર સુધી અમારા સતત પ્રયત્નો છે કે મેક્સિમમ પશુઓને રસીકરણ થાય અને આજે સુધીમાં અમે 65,000 થી વધુ પશુઓને રસીકરણ દીધી છે। બિલકુલ એ જે કાછિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સર, પશુપાલકોને તમે શું કહેવા માંગશો? અત્યારે સ્વાભાવિક છે કે એમના જે મામૂલા પશુઓ છે એ મૃત્યુ પામતા હોય એની નજરની સામે એમને એમની રોજીરોટી ઉપર એક ફટકો લાગતો હોય, તો શું 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 કરવું જોઈએ? હવે સૌપ્રથમ તો આપણે બીમાર પશુની યોગ્ય ક્વોલિફાઈડ પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવવી જોઈએ, પશુને કમ્ફર્ટેબલ વાતાવરણમાં રાખવું જોઈએ, જી ખાવા માટે કૂણું ઘાસ આપવું જોઈએ, લીલું સૂકું ઘાસ આપવું જોઈએ, ઓછું ખાતું હોય એટલે દયા ભાવથી અનાજ કે અન્ય વસ્તુઓ જે પશુનો ખોરાક નથી એ ના આપવો જોઈએ અને પશુઓની મૂવમેન્ટ ઓછી કરવી જોઈએ। બીમાર પશુની સારવાર કર્યા પછી એની શુશ્રુષા કર્યા પછી આપણે આપણા સેનિટાઇઝર જાતનું કરવું જોઈએ, એટલે કે નાવું જોઈએ, કપડાં બદલવા જોઈએ, પછી જ બીજા પશુને અડવું જોઈએ, અથવા તો તમારા પોતાના હેલ્ધી પશુઓની સાર સંભાળ રાખ્યા પછી છેલ્લે બીમાર પશુની સારવાર કરો અને એની સાર સંભાળ લીધા પછી તરત જ તમે કપડાં બદલાવી નાખો, કપડાં ધોવામાં નાખી દો અને નાઈ લો, જેથી કરીને એકબીજાનો ચેપ ના લાગે। બિલકુલ સર, આજે ફેલાવો થાય છે આ વાયરસનો એનું મુખ્ય કારણ શું છે? પ્રથમ તો આ વાયરસ છે સર, એક મિનિટ, આ વાયરસ વાયરસની બી વિષાણુજન્ય બીમારી છે અને મોટે ભાગે સ્ટ્રે એનિમલમાં વધારે જોવા મળતા, સ્ટ્રે એનિમલ્સ છૂટા ફરતા હોય જેના રખડતા પશુ, જેના લીધે થોડો ફેલાવાનો દર વધારે છે અને વાયરસ છે એટલે સ્વાભાવિક છે સ્પ્રેડિંગ વધારે થાય અને એના મૂળ આર્થ્રોપોડ વેક્ટર જે છે ઇતળી માખી મચ્છર એટલે બીમાર પશુને કરડી અને તંદુરસ્ત પશુને કરડે કે એના હિસાબે પણ વધુ ફેલાય છે અને ગામ્ય કક્ષાએ પશુઓને આઇસોલેશન કરવું જોઈએ એનાથી અને પશુની પૂરી માવજત કરવાથી બીમાર પશુની અને તંદુરસ્ત પશુને અલગ રાખવાથી અને એનું રસીકરણ કરવાથી મેક્સિમમ ફાયદો થશે। બીજું સર, આમાં ઘણી બધી માન્યતાઓ પ્રવર્તી રહી છે પશુપાલકોમાં અત્યારે કે જે માલઢોર છે એનું દૂધ અત્યારે ન લઈ શકાય કે પછી એને ડેરીઓમાં ન આપી શકાય, શું અત્યારે એમના માટે તમે સલાહ આપવા માગશો કે ખોટી અફવાઓમાં ન દોરાય? પ્રથમ પશુની સારવાર થતી હોય એટલે એન્ટીબાયોટિક્સને આપતા હોય એટલે એન્ટીબાયોટિક્સ સ્વાભાવિક છે કે દૂધમાં આવવાનું છે, તો એન્ટીબાયોટિકનું જે બાયોલોજિકલ હાફ લાઈફ હોય અથવા 3-4 દિવસ પશુને સારવાર આપીએ તે દરમિયાન દૂધ ઉકાળી અને ખાવું જોઈએ, એનાથી દૂધમાં કંઈ વાયરસ આવતો નથી કે એનાથી આ ટૂંકમાં ઝૂનોટિક ડિસીઝ નથી જેથી પશુમાંથી માણસની અંદર ફેલાય। લંપી વાયરસ કેટલો ખતરનાક છે, લંપી વાયરસથી કઈ રીતે બચી શકાય અને એના માટે પશુપાલકોએ શું કરવું જોઈએ એ માટે અમે એક નંબર ફ્લેશ કરી રહ્યા છીએ। પશુપાલકોને વિનંતી છે કે એ નંબર પર ફોન કરે અને તમારો જે પ્રશ્ન હોય તે અહીં જે નિષ્ણાતો આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીને તેઓ પૂછી શકે છે। આપણી સાથે 3 મહેમાનો છે, ડૉક્ટર SS પટેલ, ડૉક્ટર અનિલ વિરાણી અને એ જે કાછિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિરાણી સાહેબ, તમને મારે સવાલ પૂછવો છે કે આ જે વાયરસ છે શું એ માત્ર ગાય ભેંસ એમાં જ દેખાય છે કે પછી આ વાયરસ બીજા પશુઓમાં પણ હોઈ શકે, ઘેટા બકરા જેમ કે પછી બીજા પશુઓની અંદર પણ આ વાયરસનો ફેલાવો થઈ શકે? નહીં, આ વાયરસ છે એ કેપ્રીપોક્સ વાયરસ છે અને ફક્ત ગાયમાં અને જવલને જ ભેંસમાં જોવા મળે છે, મોટા ભાગે ગાયમાં જ જોવા મળે છે, બીજા પશુઓમાં સપોઝ બકરા કે ઘેટામાં પણ દેખાતો નથી, તે જ રીતે માણસમાં પણ નથી આવતો। બિલકુલ સર, ડૉક્ટર એ જે કાછિયાને મારે પૂછવું છે સર, આજે આજે વાયરસ છે એને લોકોમાં પ્રસરવાની શક્યતા ખરી? શું માણસોમાં એ પ્રસરી શકે? શું માણસોનું એ ગાયનું એ દૂધ પીવાથી જે પશુને લંપી વાયરસ હોય એનું દૂધ પીવાથી કંઈ થાય? હવે આ જે વાયરસ જે છે એ કેપ્રીપોક્સ વાયરસ છે અને એને માણસમાં થવાની કોઈ શક્યતા નથી,
માણસનો પોક્સ વાયરસ એક અલગ વાયરસ છે અને આ વાયરસ અત્યાર સુધી જે લંપી પોક્સ વાયરસ જે છે એ અત્યાર સુધી ગાય અને ભેંસ વર્ગમાં જોવા મળેલો છે અને એમાં પણ મોટે ભાગે ગાય વર્ગની અંદર મહત્તમ પ્રમાણમાં જોવા મળે છે, ભેંસ વર્ગમાં જવલ્લે જોવા મળે છે. જ્યારે ઘેટા બકરાની અંદર હજુ સુધી એના રિપોર્ટ થયેલા નથી. અને જંગલી જે પશુઓ જે છે, જંગલી જે વાગોળતા પશુઓ, એમાં હજુ રિસર્ચ ચાલુ છે કે આ જંગલી પશુઓમાં વાયરસ હાર્બર થઈ અને આપણા પાલતુ પશુઓમાં ફેલાવે છે કે કેમ. પણ આ વાયરસ માણસોમાં ચોક્કસપણે ફેલાતો નથી. બિલકુલ સર, તમને પૂછવું છે મારે એસ એસ પટેલ સાહેબ, એક દર્શક જોડાઈ ચૂક્યા છે. શું નામ તમારું, ક્યાંથી છો તમે? હેલો, હેલો, હા બોલો. શું નામ તમારું મોટાભાઈ? બામભણિયા મનુભાઈ. ક્યાંથી છો તમે? ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી. શું છે તમારો સવાલ, બોલો. સવાલ મારો એ છે કે આજે રસીકરણની જે પ્રોસેસ થઈ રહી છે તેમાં સરકારમાંથી જ રસીકરણ થઈ શકે કે પ્રાઇવેટિંગ કરી શકાય? બિલકુલ, આપણે એસ એસ પટેલ સાહેબથી એમનો જવાબ લઈએ. જી સાહેબ નમસ્કાર. મનુભાઈ, વેક્સિનેશનની વ્યવસ્થા સરકાર કરી રહી છે અને સરકાર રસી મૂકી આપશે અને એનું આયોજન પણ થઈ ગયું છે અને આ રસી માર્કેટમાં ઉપલબ્ધ છે એટલે ઘણા પોતપોતાની રીતે પ્રાઇવેટલી મુકાવતા હોય છે તો મુકાવી શકાય. પણ એક પશુને મૂક્યા પછી એના એ સિરિન નીડલ બીજા પશુને ન વાપરી શકાય, કારણ કે આ લાઈવ વાયરસ છે એટલે ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે રહે છે. તો પશુપાલકોએ સાહેબ શું એની રીતે ક્યારે રસી આપવાની પ્રયાસ કરવો જોઈએ કે આમાં નિષ્ણાતોની દેખરેખમાં જ આ રસી આપવી જોઈએ? પશુપાલકોએ નજીકના સરકારી પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારીને સલાહ સૂચન નીચે કામગીરી કરવી જોઈએ. બિલકુલ, આભાર આપનો. આ જે પશુપાલકોને સવાલ હોય કે રસી ક્યાંથી લઈ શકાય અથવા તો શું રસી પ્રાઇવેટમાં પણ અપાવી શકાય, એમના માટે એક જવાબ હતો કે રસીકરણની વ્યવસ્થા સરકારે કરી છે. સાહેબ, આજે રસીઓ આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ, કઈ કઈ જગ્યાએ ઉપલબ્ધ હોય છે? આ રસી પ્રથમ સરકાર જોડે આવે ને પછી જિલ્લા કક્ષાએ જિલ્લાની માગણી અનુસાર જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવે છે અને જિલ્લા કક્ષાએથી પછી એનું મોનિટરિંગ થતું હોય છે. જે જે તાલુકામાં કે જે જે ગ્રામ્ય વિસ્તારે જરૂર હોય એ જિલ્લાના પશુપાલન અધિકારી એને ફર્ધર ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે. ઠીક છે, બીજા એક દર્શક જોડાઈ ચૂક્યા છે. હેલો, હેલો સર. શું નામ તમારું મોટા ભાઈ? મેવાડા વિજય સર, હું મોરબી તાલુકાના હળવદ તાલુકાના બુટોડા ગામથી બોલું છું. જી બોલો, સવાલ શું છે તમારો? અમારા ગામમાં સર વાયરસ તો આવી ગયો છે. મારી ગાને પણ જમણો પગ સોજી ગયો છે અને હજી કોઈ અસર નથી દેખાતી. જે વેટરનરી ડોક્ટર છે એમને પૂછવા તો એમ કે છે કે આની શરૂઆત અહીંથી ને થાય છે. તો સર શું હું જાણી શકું છું કે આની શરૂઆત અહીંથી થાય છે? હા જી, એ જે કાછિયા સાહેબ પાસેથી આપણે જવાબ લઈએ. જી સાહેબ. સર આપને અવાજ આવે છે? એજે કાછિયા સાહેબ, શું તમને મારો અવાજ આવી રહ્યો છે? હા જી, મને અવાજ આવે છે. આ દર્શકે જે સવાલ પૂછ્યો, શું થઈ શકે હવે? મને શું સવાલ એ નથી ખ્યાલ. ફરી એક વખત હું તમને સવાલ સંભળાવી દઉં. ફરી એક વખત તમારો સવાલ કહો ને. કે સર જે લંપી વાયરસ છે એને કોઈ પહેલું લક્ષણ એવું છે જેનામાં જમણો પગ ગાયનો હોય એમાં સોજો આવે? કારણ છે, કારણ કે આ વાયરસ છે અને ઇમ્યુન સિસ્ટમ ઉપર પણ અસર કરે છે એટલે જયારે ઇમ્યુન સિસ્ટમ વધુ પડતી રિએક્શન આપે છે ત્યારે પગમાં સોજા પડે છે. મુખ્યત્વે ખરી પાસેથી એટલે કે પગના તળિયે નીચેથી ચાલુ થાય છે ને ઉપર આવે છે અને જેને છાતીનો ભાગ કહીએ બે પગ વચારે હળો એ પણ ઘણા પશુઓમાં સોજે છે. આ એક શરીરનું પોતાના રિએક્શનનો વધુ પડતા રિએક્શનનો ભાગ છે. એમાં આપણે યોગ્ય દવા કરવી જોઈએ પણ એનો રિસ્પોન્સ ઘણી પેરે મળતો નથી. તો સાહેબ આજે આમનો જે સવાલ હતો કે એક જમણો પગ સોજી ગયો છે, શું એ પહેલું લક્ષણ હશે લંપી વાયરસનું? ના, પહેલું લક્ષણ નથી, એ પાછળથી આવે છે. ચામડી ઉપર ગઠ્ઠા ઉપડવા એ પહેલું લક્ષણ છે.
પશુને તાવ આવવો એ બીજું લક્ષણ છે. પગમાં સોજા તો ચાર પાંચ દિવસ જો ગઠા ઉપડ્યા પછી ચાર પાંચ દિવસે સોજા આવે છે. તો આજે દર્શક છે એમને તમે શું સલાહ આપશો, એમને ડોક્ટરને બતાવવું જોઈએ શું કરવું જોઈએ? આજે ક્વોલિફાઈડ વેટરનરી ડોક્ટરને બતાવવું જોઈએ. બિલકુલ, આભાર સર આપનો જાણકારી આપવા માટે. દર્શક જોડાયા હતા, એમને પણ આશા રાખું છું કે આ જે માહિતી છે એનાથી સંતોષ થયો હશે અને જે એમનો જે સવાલ હતો એનો જવાબ મળી ગયો હશે. સર, સવાલ એ પણ થાય કે પ્રાથમિક દ્રષ્ટિએ જે લક્ષણો દેખાતા હોય એ કયા કયા હોય? જ્યારે પશુની અંદર આ વાયરસ પ્રવેશે તો સૌથી પહેલાં એ રિએક્શન શું હોય પશુનું? બેઝિકલી આપણે માણસોમાં અછબડા થાય છે એ જાતનો વાયરસ છે. એટલે ચામડી ઉપર 50 પૈસાના સિક્કાથી માંડી અને લીંબુથી મોટા મોટા ચકામાં થાય છે અને ગાંઠા થાય છે. આ પહેલી નિશાની. જી, આ ચકામું ઉપડ્યું અને બીજે દિવસથી એને તાવ આવે છે. 104 ડિગ્રી થી માંડી 106 ડિગ્રી ફેરનહાઇટ સુધીનો તાવ આવે છે. અને જ્યારે તાવની અસર આવે છે ત્યારે પશુ ખાવાનું અને ઓગાળવાનું ઓછું કરી દે છે, પોતાની મુવમેન્ટ ઘટાડી દે છે, એક ઠેકાણે ઊભું રહે છે. અને કોઈ પણ એને, કારણ કે ચામડીમાં ગઠા ઉપડે છે, ચામડીમાં કહીએ ને તો સૂજન આવે છે, એટલે કોઈ એને અડે ગમતું નથી. એટલે અમુક પશુઓમાં એડવર્સ રિએક્શન આવવાથી આપણે એને અડવા જાય તો એ આપણે મારવા દોડે છે. એમ કહેવા માંગે છે એમાં કે મને અડવામાં મને દુખે છે ચામડી. અને ચાર પાંચ દિવસ પછી તાવ ઉતરવા માંડે છે અને પશુ રિકવરી ફેઝમાં આવે છે 7 દિવસ પછી. ગાંઠા છે જે, એ અમુક કિસ્સામાં 5મે દિવસે 4થે દિવસે ફૂટી જાય છે. અને જે માણસમાં અચબડામાં જે ડાઘો પડે છે, એવો ડાઘો પડે છે ને ત્યાં ઘાવ થાય છે. આ સ્ટેજે આપણે ઘાવ ઉપર હળવેથી દવા લગાડી અને એ સુકાય 3-4 દિવસમાં ત્યાં સુધી માખી ઈંડા ના મૂકી જાય ને જીવાત ના પડે એનું ધ્યાન રાખવું જોઈએ. અને એ સુકાય જાય એટલે સ્કેપ ફોર્મેશન થાય, ઉપર પોપડી બાજી જાય, એ પોપડી ઉખેડવાની નહીં. અને લગભગ 10 દિવસમાં પશુ રિકવરી ફેઝમાં આવવા માંડે છે અને ખાવાનું વધવા માંડે છે. પરંતુ આ જે ચાંદા પડ્યા અને સુકાણા ગાંઠા અને ચકામાં પડ્યા અથવા તો ગાંઠા થયા એને સંપૂર્ણ રીતે રૂજાતા 40 દિવસથી માંડીને અમુક કિસ્સામાં 6 મહિના સુધીનો સમય લાગે છે. પણ એની પછી દવા 10 દિવસ પછી સપોઝ સ્કેપ થઈ ગયું, ઉપર પોપડી બળી ગઈ, પછી એની કોઈ દવાની જરૂર નથી. એની મેળે હીલિંગ પ્રોસેસ સ્ટાર્ટ થશે અને જ્યારે નીચેની ચામડી રૂજાઈ જશે ત્યારે ઉપરથી જે સ્કેપ છે એ ઓટોમેટિક ઉખડી જશે. બિલકુલ. હાજી, મારો સવાલ એ છે કાછિયા સાહેબને છે. એક દર્શક જોડાઈ ચૂક્યા છે, એમને સાંભળી લઈએ અને સર તમારી પાસેથી એનો જવાબ લઈશું. શું નામ તમારું મોટા ભાઈ? હેલો. હેલો, શું નામ તમારું? વિરમભાઈ, મારું નામ માલધારી. હાજી, શું છે તમારો સવાલ? વિરમભાઈ ભરવાડ, માલધારી. હાજી હાજી, તમારો સવાલ બોલો. આપણે આગોતરું આનું સાહેબ કરવું હોય, આગોતરા એનો રસી મેલાવી હોય તો શું થાય, એનાથી સારું નો રહે? બિલકુલ બિલકુલ, આપણે કાછિયા સાહેબ પાસેથી જવાબ લઈએ. સર, પહેલાથી રસીકરણ કરી શકાય, શું થઈ શકે એના માટે અને શું એ યોગ્ય છે? મને પ્રશ્ન નથી સંભળાઈ રહ્યો. હું તમને ફરી એક વખત કહી દઉં એમનો સવાલ જે છે. રસીકરણ આગોતરું કરી દઈએ, પહેલેથી પશુને રસી આપી દઈએ તો શું એની કોઈ આડઅસર છે? શું એ હિતાવહ છે? શું કરવું જોઈએ? પહેલેથી આપી દેવી જોઈએ કે નહીં? મૂર્તો રસીકરણ જે છે તમામ પશુઓમાં સમયસર રસીકરણ, અને અત્યારે રસીકરણ સરકાર દ્વારા બહુ ઝુંબેશના ભાગરૂપે થઈ રહ્યું છે, એનો તમામ પશુપાલકોએ લાભ લેવો જોઈએ અને બનતી દ્વારા એ તમામ પશુઓને રસી મુકાવવી જોઈએ. બીજી વસ્તુ ખાસ એ છે કે આ વાયરસથી થતો રોગ છે એટલે એની કોઈ ચોક્કસ સારવાર હજુ સુધી શોધાયેલી નથી. જેમ કોરોનાની પણ હજુ સુધી કોઈ સારવાર નથી, પણ ચિહ્નો આધારિત જેમ સારવાર કરવામાં આવે છે એમ આ લંપી સ્કિન ડિઝીઝમાં પણ આપણે આ જ રીતે ચિહ્નો આધારિત જે ગાંઠો થાય છે એમાં એની સારવાર કરવી જોઈએ. જો કોઈ શ્વસન રોગ, શ્વસન તંત્ર જો એમાં જકડાય તો એની આપણે એન્ટીબાયોટિક થકી આપણે એની સારવાર કરવી જોઈએ. જો મોંમાં ચાંદા પડ્યા હોય
તો બોરોગ્લિસરીનની પેસ્ટથી આપણે એની સારવાર કરવી જોઈએ. આમ ચિહ્નો આધારિત એની સારવાર અત્યારે ભારત સરકાર દ્વારા રિકમેન્ડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત પશુઓને ઓછો ખોરાક આપવો જોઈએ, અને જે ખાસ કરીને મુખ્ય બાબત એ છે કે જે અસરગ્રસ્ત પશુઓ છે એની અલગ રીતે યોગ્ય સેગ્રીગેશન કરી અને એની માવજત કરવી જોઈએ, અને જે તંદુરસ્ત પશુઓ છે તેને બિલકુલ અલગ રાખવા જોઈએ. અને આ સંજોગો દરમિયાન આપણે પશુઓની હેરાફેરી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ, અને કમનસીબે જો કોઈ પશુ મૃત્યુ પામે તો એનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ, અને ખાસ કરીને ઊંડો ખાડો ખોદીને અને આ પશુને મૃત પશુને દાટી અને એમાં લાઈમ ખાસ કરીને ચૂનો અને મીઠું એ નાખી અને એનો યોગ્ય રીતે જો નિકાલ કરવામાં આવે તો ત્યારબાદ વાયરસનો ફેલાવો અટકી શકે છે. બિલકુલ આભાર, બિલકુલ બિલકુલ સર, આભાર આપનો જાણકારી આપવા માટે. વધુ એક દર્શક જોડાયા છે, એસએસ પટેલ સાહેબ પાસેથી એમનો જવાબ મેળવીશું. હેલો, ક્યાંથી છો તમે? હા સાહેબ નમસ્કાર. નમસ્કાર, ક્યાંથી છો? યુજત તાલુકાના ગામ રાટીલા હું. બોલો, તમારો સવાલ શું છે સાહેબ? હા સાહેબ, આપણે ભેંસમાં રોગ આવી શકે અને કેવાય અને કાચારો આપી શકાય? જી બિલકુલ, આપણે જવાબ લઈએ. જી સર નમસ્કાર. ગાય અને ભેંસની અંદર જોવા મળે, પણ મોટે ભાગે 99% કાઉન ગાયની અંદર વધારે જોવા મળે છે. ભેંસની અંદર જો બહુ જોવા મળતો નથી, બહુ રેર કેસની હોય છે, રેસ જોવા મળે છે. એટલે જનરલી બીમા જે રોગ દેખાય એ વખત રસીકરણ કરાવવું જોઈએ પશુની આજુબાજુના 5 કિલોમીટરની ત્રિજ્યાની અંદર. એ બહુ બહુ મહત્ત્વનું કામ છે, એટલે ગભરાવાની જરૂર નથી. બિલકુલ સર, બીજું એક તમને પૂછવું હતું કે જે રખડતા ઢોર હોય એને આ લંપી વાયરસ થાય તો એ કેટલા ખતરનાક સાબિત થઈ શકે, એ બીજા રખડતા ઢોરને એ વાયરસ ફેલાવે અને વધુ પડતું એનું જે સંક્રમણ છે તે ફેલાતું જાય, એ કેટલું મુશ્કેલી ભર્યું હોય, સંક્રમણ કેટલું વધી શકે એનાથી? રખડતા પશુઓ પણ વાયરસના કેરિયર હોય અને એનું નિયંત્રણ હોતું નથી સીધું, પણ આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ સમીક્ષા થયેલી છે અને કોર્પોરેશન વિસ્તારોને એ લોકોને સૂચના પણ આપી છે, અને માનનીય મુખ્ય સચિવશ્રી કક્ષાએ પણ સમીક્ષા થયેલી છે, અને ડેલી આનું રિપોર્ટિંગ થાય છે, સરકાર પણ સમીક્ષા કરે છે, અને સ્થાનિક તંત્રને કારણ કે આના માટે થઈ તાત્કાલિક તાકીદના ધોરણે નિયંત્રણ કરવા માટે સરકારશ્રીએ જિલ્લા લેવલે કલેક્ટરશ્રીની અધ્યક્ષતાની અંદર મોનિટરિંગ કમિટી પણ બનાવવામાં આવી છે. આ કમિટીની અંદર ડેરીના ચેરમેનશ્રી અને એ પણ અંદર કમિટીના મેમ્બર તરીકે છે, એટલે સંપૂર્ણ બધાની જોડે રહી અને આમાં ખાસ પશુપાલકનો સહકાર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. સમયસર જાણ રસી મૂકવામાં મૂકાવવાની અંદર સહકાર આપે એ બહુ ખૂબ અગત્યનું છે. બિલકુલ, વધુ એક દર્શક જોડાયા છે, વિરાણી સાહેબ પાસેથી આપણે એનો જવાબ લઈશું. હેલો, ક્યાંથી છો તમે? હેલો, હા ક્યાંથી છો તમે મોટા ભાઈ? ભરૂચથી. અને શું નામ તમારું? હિમાંશુભાઈ. શું તમારો સવાલ શું છે સાહેબ? હિમાંશુભાઈ, મારે આપણે જે ભરૂચ જિલ્લાની અંદર 9 તાલુકાને હેલો, વિરાણી સાહેબ, એવો સવાલ એમણે પૂછ્યો છે કે આ વાયરસ પ્રસરે નહીં એ માટે શું આગોતરું કોઈ આયોજન થઈ શકે, પહેલેથી શું કરવું જોઈએ? રસીકરણ એ સચોટ ઉપાય છે. રસીકરણ કર્યા પછી પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે રસીનો પ્રતિભાવ આપતા આપતા 15-20 દિવસ થાય છે, એટલે પશુને સુરક્ષિત કરવા માટે આજે રસીકરણ કર્યું તો એની સુરક્ષિતતા 15-20 દિવસે આવે છે, એટલે એ સમય દરમિયાન પશુ એક્સપોઝ થયેલું છે એને રોગ થઈ શકે છે. એટલે સૌથી પહેલી વસ્તુ, પાળતું પશુ હોય તો એને હેરફેર ઉપર કંટ્રોલ રાખો, એને ક્યાંય જવા ના દેવું, વાડામાં જ રાખવું, માખી મચ્છરનો કંટ્રોલ કરવો અને સમયસર રસીકરણ કરાવી દેવું. બિલકુલ વિરાણી સાહેબ, જો એ પશુને આપણે રસી આપી છે અને એના 2 કે 3 દિવસમાં એને સંક્રમણ થાય છે, જો લંપી વાયરસ એની અંદર પ્રવેશે છે, તો એને કેટલી અસર રહે? સર, એક વસ્તુ સ્પષ્ટતા કરીશ કે લંપી વાયરસ શરીરમાં ઘૂસ્યા પછી 2-4 વીકે લક્ષણો બતાવે છે,
એટલે આજે આપણા પશુને લક્ષણો દેખાણા તો એના શરીરમાં વાયરસ 2 વીક કે 4 વીક પહેલા ઘૂસ્યો છે, 15-30 દિવસ પહેલા. એટલે જ્યારે આપણે આજે રસી આપી છીએ ને 3 દિવસ પછી લક્ષણો દેખાય છે, તો એનો મતલબ એવો નથી કે રસી થી રોગ થયો છે. પશુના શરીરમાં ઓલરેડી જંતુઓ હતા, વાયરસ હતો, અને એ લોકો કામ કરતા હતા. અને 3 દિવસમાં વેક્સિન કોઈ પણ જાતનું કામ શરૂ કરે એ પહેલા રોગના વાયરસે કામ કરી દીધું છે અને લક્ષણ આવી ગયા છે. પરંતુ અમારો અનુભવ એવું કહે છે કે આજે રસી મૂકી દીધું તો અઠવાડિયા પછી જો અઠવાડિયાનો સમય મળી જાય તો લક્ષણો ખૂબ જ હળવા થઈ જવા માંડે છે. બિલકુલ. આપણે વધુ એક દર્શક જોડાઈ ચૂક્યા છે, કાછિયા સાહેબ પાસેથી એમનો જવાબ લઈશું. હેલો, ક્યાંથી છો તમે? હા નમસ્કાર. નમસ્કાર, ક્યાંથી છો? હા નમસ્કાર. શું નામ તમારું મોટાભાઈ? નમસ્કાર, જામનગર જિલ્લાના નાગુના ગામથી બોલું છું. હા જી, સવાલ શું છે તમારો? આ જસરાજભાઈ. હા જી, સવાલ બોલો તમારો સવાલ. હા, ગાયોને સોજે ચડે છે સાહેબ, અને 2 ગાયો અમારી થઈ છે, ઊભી નથી થતી ને કઈ. હલો. હા જી, હા જી, બોલો બોલો, સાંભળીએ છીએ અમે. આ પગમાં સોજે ચડી ગયા છે ને, ઊભી નથી થતી અને ખાતી નથી કઈ. તો એના માટે શું કરવું જોઈએ કાછિયા સાહેબ? પ્રશ્ન સ્પષ્ટ મને સમજાયો નથી. પગમાં સોજા ચડી ગયા છે, હવે 2-3 દિવસથી ખાતી નથી, ઊભી થઈ શકતી નથી, તો એ ગાય માટે શું કરવું જોઈએ? આ એટલે ખાસ કરીને આ જે લંપી જે વાયરસ ડિસીઝ જે રોગ ફેલાયો છે, એમાં પગ ઉપર પણ ઘણી અસરો જોવા મળેલી છે. પગ ઉપર પણ એના ભીંગડા થાય છે, અને ખાસ કરીને પગ પર જ્યારે થાય છે અને અત્યારે ચોમાસાની ઋતુ છે, ત્યારે બીજું બેક્ટેરિયલ જે ઇન્ફેક્શન જે છે એ થવાની પૂરેપૂરી શક્યતા છે, અને એ થવાને કારણે પશુ લંગડાય છે અને પશુ ઊભું થઈ શકતું નથી. તો એના માટે ખાસ કરીને એન્ટીબાયોટિક દવા લોકલી અને ઇન્જેક્ટેબલ અથવા તો જે ગોળીના સ્વરૂપે આપણે એને કોર્સ એનો ડૉક્ટર પાસે કરવો જોઈએ, જેથી કરીને જે સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન પગમાં થવાના જે ચાન્સીસ જે છે એને આપણે ન્યૂનતમ કરી શકીએ, અને આપણું પશુ ફરીથી કામ કરવા લાગે, આપણું ઉત્પાદન ફરીથી આપણને ચાલુ થાય એ રીતે આપણે કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ, થેન્ક યુ સર. SS પટેલ સાહેબ, મારે તમને પૂછવું છે કે જે પશુઓને આ જે લંપી વાયરસ થાય છે એના માટે સરકારે શું અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા છે, એમને અલગ રાખવા માટે કોઈ વ્યવસ્થાઓ કરી છે જેથી પશુપાલકોના બીજા જે માલઢોર છે એ વધારે સંક્રમિત ના થાય? પ્રથમ તો જે માલ પશુપાલકનું પશુ બીમાર પડ્યું હોય, પ્રાથમિક ખ્યાલ આવે, લક્ષણ દેખાય, એટલે પ્રાથમિક રીતે તો એના 2 તંદુરસ્ત પશુ પ્રાથમિક રીતે ત્યાં જ અલગ કરવાના થાય. અને ઘણા જ જિલ્લાઓની અંદર, પોરબંદર છે, કચ્છની અંદર આઇસોલેશન વોર્ડ બનાવ્યા છે, જેની અંદર બીમાર પશુઓને લઈ જઈને સારવાર આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે સ્થાનિક તંત્રએ દ્વારા. બીજું સર, એક હજી એક તમને સવાલ પૂછવો તો, વળતર માટેની કોઈ વ્યવસ્થા કે કોઈ વિચારણા છે સર? આમાં આવી કોઈ જોગવાઈ છે નહીં સર. મુદ્દો એ છે કે પશુપાલકોને જે તકલીફ પડી રહી છે, જે પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે, એને બચાવવા માટે શું કરવું, અને એના માટે અમે સીધો દર્શકોનો સંપર્ક કરી અને નિષ્ણાતો સાથે વાત કરાવી રહ્યા છે. એવી જ રીતે વધુ એક દર્શક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો, ક્યાંથી છો તમે? હેલો, નમસ્કાર સર. નમસ્કાર, હું રાધનપુરથી શ્રવણ ભાઈ વાત કરી રહ્યો છું, પાટણ જિલ્લાના. બોલો, તમારો સવાલ શું છે? સર, મારો સવાલ એ છે કે આપણે દૂધાળો પશુ હોય એનું દૂધ ખાઈ શકાય? બિલકુલ, આપણે જવાબ લઈએ. SS પટેલ સાહેબ, શું દૂધાળ પશુઓનું દૂધ લઈ શકાય જ્યારે એને લંપી વાયરસ થયો હોય? મેં પ્રથમ પણ વાત કરી હતી અને ફરી પણ એ વાત કરી રહ્યો છું કે જ્યારે બીમાર પશુ હોય એને સારવાર કરો, એટલે દૂધની પેલી જે સારવાર દરમિયાન એને એન્ટીબાયોટિક્સની દવા જે આપેલી હોય એ મોટે ભાગે એની દૂધમાં આવતી હોય છે. એટલે જો શરૂઆતના તબક્કામાં 3-4 દિવસ બીમાર પશુનું દૂધ ન વાપરો તો વધુ સારું રહે, અથવા તો ઉકાળીને ખાવું જોઈએ, સીધું રો દૂધ ન ખાવું જોઈએ. બિલકુલ.
જે પશુઓ છે એનું દૂધ છે તે ઉકાળીને પીવાની સલાહ અત્યારે નિષ્ણાતો આપી રહ્યા છે, અને જ્યારે આ બીમારી ડિટેક્ટ થાય એના 3-4 દિવસ સુધી, 5-1 દિવસ સુધી દૂધ છે તે ન લેવું જોઈએ એવી સલાહ પણ આપવામાં આવી રહી છે. સાથે જ ઝી 24 કલાક આપને પશુપાલકોને જણાવી રહ્યું છે કે 1962 1962 સરકારે જે હેલ્પલાઇન નંબર જાહેર કરી છે એના પર તમે સંપર્ક કરી શકો છો. તમારા પશુને જો લંપી વાયરસના લક્ષણ દેખાય અથવા તો આપના પશુની હાલત એવી હોય કે એને સારવારની જરૂર છે તો સરકારના હેલ્પલાઇન નંબર પર તમે ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો. તમારું નજીકનું જે પશુ દવાખાનું હોય ત્યાં તમે જઈ શકો છો. રસીની જરૂરિયાત હોય તો પણ તમે આ નંબર પર ફોન કરી અને ક્યારે રસી લઈ શકાય અને કેવી રીતે આપી શકાય તે માહિતી મેળવી શકો છો. વિરાણી સાહેબને મારે એક સવાલ પૂછવો છે. સર, એ જણાવો કે જે આ વેક્સિન છે એ કઈ રીતે આપવામાં આવે, શું એના 1 થી વધુ ડોઝ હોય છે, અને જો હોય છે તો કેટલા સમયાંતરે આપવા પડે છે? મોટાભાગે આ રોગમાં અત્યારે અમે ગોટપોક્સ વેક્સિન વાપરીએ છીએ, જે બકરાના પોક્સથી છે અને એની એફિકસી ઘણી સારી છે. હાલમાં લંપી વાયરસથી બનાવેલી સ્પેસિફિક વેક્સિન ઉપલબ્ધ નથી ક્યાંય પણ દુનિયામાં, એટલે ગોટપોક્સ ઇઝ ધ ટોપ પ્રાયોરિટી વેક્સિન. એનો 3 ml નો ડોઝ છે અને ચામડી નીચે યોગ્ય રીતે આપવું જોઈએ. અને જેમ આપણે કોરોનામાં અનુભવેલું છે બધા માણસોએ કે રસી આપ્યા પછી એકાદ દિવસ તાવ જેવું રહે, હળવી ધગસ રહે, કારણ કે આ લાઈવ વેક્સિન છે, જીવતો વાયરસ છે, એટલે શરીરમાં 1 થી 1.5 દિવસ સુધી 24 કલાક થી 36 કલાક હળવી તાવની અસર રહે છે. એટલે રસીકરણ કર્યા પછી કામ કરતા પશુને આપણે આરામ આપવો જોઈએ. 2 દિવસ આરામ આપ્યો એટલે પશુ ઓલરાઈટ થઈ ગયું અને આપણે એની પાસેથી કામ લઈ શકીએ. દુધાળ પશુ છે એમાં ચામડી નીચે રસી આપ્યા પછી 1 થી 2 દિવસ જે તાવની અસર કીધી એના કારણે દૂધમાં નજીવો ઘટાડો રહે છે, એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે થોડો ઘટાડો રહેશે, 2 દિવસમાં એ પાછું નોર્મલાઇઝ થઈ જશે, હતું એ પૂરતું દૂધ આવી જશે. વેક્સિનની આડઅસરની વાત કરીએ તો આડઅસરમાં એક આ હળવો તાવ આવે છે અને હજારે એકાદ બે પશુઓમાં ઇન્જેક્શનની સાઇટ જે આપણે ઇન્જેક્શન આપ્યું છે ત્યાં થોડું સોજો આવે છે અને એ સોજાના કિસ્સામાં ત્યાં બરફ ઘસવો જોઈએ. બિલકુલ બિલકુલ. SS પટેલ સાહેબ, તમને એક મારે છેલ્લો સવાલ પૂછવો છે. સવાલ એમ છે કે જ્યારે આ લંપીગ્રસ્ત પશુનું મૃત્યુ થાય તો એનો નિકાલ કઈ રીતે કરવો, જેમ બીજા પશુઓનું મૃત્યુ થાય ને એનો નિકાલ થતો હોય, શું એવી જ રીતે કે આની કોઈ અલગ વિધિ હોય છે, અલગ પ્રક્રિયા હોય છે? જે વાયરસજન્ય રોગ છે એટલે મોટે ભાગે વૈજ્ઞાનિક પદ્ધતિથી ડબેથી એનો નિકાલ કરવો જોઈએ, એને ઊંડા ખાડાની અંદર નાખી મૂકી અંદર ખાડામાં એને દફનાવવું જોઈએ કે જેથી કરીને બહાર એનો મૃતદેહ રખડે નહીં, એ ખાસ કાળજી રાખવી જોઈએ. બિલકુલ. આભાર આપનો જાણકારી આપવા માટે ડૉક્ટર અનિલ વિરાણી, ડૉક્ટર AJ કાછિયા અને SS પટેલ સાહેબ, તમારો આભાર. જે પશુપાલકોએ અમારો સંપર્ક કર્યો છે એમનો પણ આભાર, અને આશા રાખું છું કે જે પણ પશુપાલકોના સવાલ આવ્યા છે એના જવાબ મળી ગયા છે, અને અત્યારે આ અમારા કાર્યક્રમ થકી એક પશુપાલકોની જે સમસ્યા અને મૂંઝવણનો ઉકેલ લાવવાનો પ્રયાસ હતો તે સફળ રહ્યો છે.